ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પ્રકરણ નંબર પાંચ ભારતની આઝાદી તરફ પ્રયાણ નો અભ્યાસ કરીશું. અગાઉ આપણે આ જ પ્રકરણની અંદર ઘણા બધા મુદ્દા જોઈ ગયા, દાંડી કૂચ વિશે ને બધા. તો જ્યાંથી આગળ બાકી છે ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. તો અહીંયાથી બાકી હતું ગાંધી ઇરવિન સમજૂતી, ગોરમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. તો ત્યાંથી જોઈએ છે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોરમેજી પરિષદો બોલાવી. કે શું કર્યું બ્રિટિશ સરકારે, કારણ કે આપણા ભારતની અંદર સત્યાગ્રહ થતો હતો એટલે બ્રિટિશ સરકારે પણ માનવું પડે થોડું. તો એટલા માટે ભારતને કેવા પ્રકારનું બંધારણ જોઈએ છે તથા એમાં સુધારા આપવા માટે શું થયું, ગોરમેજી પરિષદ બોલાવવામાં આવી. એટલે બ્રિટિશ સરકારે શું કરી, પરિષદ બોલાવી જેમાં ભારતના પ્રતિનિધિ અને બ્રિટિશ સરકારના જે પ્રતિનિધિઓ તે હાજર રહે. પહેલી પરિષદ લંડનમાં મળી. હવે ગોરમેજી પરિષદ બોલાવી તો ક્યાં, લંડનની અંદર નવેમ્બર 1930માં. પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ. કેમ, લંડનમાં બોલાવી ગોરમેજી પરિષદ, એમાં કોંગ્રેસના સભ્યો હાજર રહ્યા નહીં. તેને કારણે જ્યાં પરિષદ હતી એ શું થઈ, નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. હવે કોંગ્રેસ એ પરિષદની અંદર ગઈ જ નહીં, એટલા માટે કોંગ્રેસને મનાવવા માટે શું કર્યું, ગાંધી અને ઇરવિન એ બે વચ્ચે શું થઈ, સમજૂતી થઈ. એટલે કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ અને એને શું કહેવાય છે, ગાંધી ઇરવિન સમજૂતી. ક્યારે, માર્ચ 1931માં. યાદ રાખજો ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ, માર્ચ 1931ની અંદર, જેનાથી કોંગ્રેસના સભ્યો માની ગયા. જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, સાન્ટ પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. ક્યાં સમજૂતીમાં શું હતું, તો મીઠું પકવવાની સ્વતંત્રતા, જે મીઠા પર કાયદો હતો કે મીઠા પર કર નાખવામાં આવતો હતો, તો હવે શું કહે, એમાં સ્વતંત્રતા મળે ભારતીયોને. શું કરે, મીઠું પકવવામાં સ્વતંત્રતા મળે, કે એક સામાન્ય ભાગ છે ભોજનનો એના પર ટેક્સ હોય નહીં, તો એવી સ્વતંત્રતા મળે એના માટે. અને શાંત પિકેટિંગ એટલે ધરણા કરી શકે શાંતિ રીતે, રોકી શકે ને, જે બ્રિટિશરો શું કરતા, ધરણા કરતા હતા, સરઘસો કરતા હતા, એના પર શું કરતા, રોકી શકતા હતા એ લોકો, દમનકારી નીતિ અપનાવતા હતા. તો એવું નહીં, શાંત પિકેટિંગની સમજૂતી, સંમતિના મુખ્ય આ મુદ્દા પર એ શું હતી, ગાંધી ઇરવિન સમજૂતી હતી, જેનાથી કોંગ્રેસ માની ગઈ. તે પછી બીજી ગોરમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા. શું થયું કે બીજી ગોરમેજી પરિષદ બોલાવવામાં આવી અને એમાં શું થયા, માત્ર કોંગ્રેસમાંથી કોણ ગયા, ગાંધીજી જ હાજર રહ્યા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની. શું થયું કે પરિષદમાં ગાંધીજી ગયા તો ખરા, ગોરમેજી પરિષદની અંદર, બીજી પરિષદમાં, પરંતુ ત્યાં બ્રિટિશ સરકાર અને એમાં શું થયું, તો અલગ અલગ કોમનું એટલે અલગ અલગ ધર્મના લોકોનું અલગ અલગ પ્રતિનિધિ મંડળ, એક પ્રતિનિધિ મંડળ નહીં ભારતની અંદર, પણ કેવું, અલગ અલગ કોમનું અલગ અલગ પ્રતિનિધિ મંડળ, એવી માંગ ઉઠી. એટલે એ શું થતું હતું, ભારતના ભાગલા પાડતો હતો કે અલગ અલગ ધર્મના લોકોનું શું થઈ જાય, વિભાજન થઈ જાય ભારતની અંદર. એટલા માટે ગાંધીજી શું થયા, નિરાશ થયા કે આવું નહીં થવું જોઈએ, ભારતના ભાગલા નહીં પડવા જોઈએ, અલગ અલગ પ્રતિનિધિ મંડળ માંગો એટલે ભારતના શું થઈ ગયા, કોમની આધારે ભાગ થઈ ગયા, તો એવું યોગ્ય નથી, ભારતમાં બધા લોકો કેવા છે, એક છે. તો એટલા માટે ગાંધીજી નિરાશ થયા અને અંતે આ ગોરમેજી પરિષદ પણ શું થઈ, નિષ્ફળ ગઈ, કારણ કે અલગ અલગ કોમના લોકો અલગ અલગ પ્રતિનિધિ મંડળ માંગ્યું છે અને કોંગ્રેસે શું થયું, એનો સપોર્ટ કર્યો નહીં. આ હતું ગાંધી ઇરવિન સમજૂતી અને ગોરમેજી પરિષદ. ત્યારબાદ છે હિન્દ છોડો ચળવળ
1942 થી 43 એને જોઈએ. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. શું થયું કે વિશ્વયુદ્ધ જે થતું હતું એ સમયગાળા દરમિયાન, તો એ વિશ્વયુદ્ધના સંજોગોને ધ્યાનમાં રાખીને શું કર્યું કોંગ્રેસે, જે કારોબારી સમિતિ છે જે વ્યક્તિગત સત્યાગ્રહ કરતા હતા એ સત્યાગ્રહ શું કરવાનો બંધ કરવાનો નિર્ણય કર્યો. ક્યારે? જાન્યુઆરી 1942 ની અંદર, ત્યારે વિશ્વયુદ્ધ ચાલતું હતું. બરાબર છે. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો. ક્રિપ્સ દરખાસ્ત એક કરવામાં આવી હતી, તો એની અંદર એવું સાબિત થયું કે શું થયું કે ભારતમાંથી એ સત્તા છોડવા માંગતા નથી. બ્રિટિશરો છે એ ભારતને સ્વતંત્ર થવા દેવા માંગતા નથી, સત્તા જવા માંગે છે. તો એટલા માટે હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો કોઈ ઈરાદો ન હતો. કે એ લોકો શું કે આપણા ભારતને સ્વતંત્ર કરવા માંગતા હતા નહીં, એમનો ઈરાદો ન હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. શું થયું કે હંમેશા એ લોકો દરખાસ્ત મૂકે, કઈ કાયદો લાવે તો એનાથી શું હંમેશા ભારતીયોનું શોષણ થતું હતું અને ભારતને સ્વતંત્ર કરવા માંગતા ન હતા. એ લોકોનો ઈરાદો સ્પષ્ટ હતો કે એ ભારતના ભોગે પોતે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માંગતા હતા. બસ એ લોકોની એ જ નીતિ હતી, ભારતને સ્વતંત્ર કરવા માંગતા ન હતા, પરંતુ જે સત્યાગ્રહ થતા હતા એને રોકવા માટે શું કરતા, અલગ અલગ તરકીબો એ લોકો અજમાવતા હતા અને ભારતના લોકોને મનાવતા હતા. તો એનાથી ભારતીય લોકો શું થયા, રોષે ભરાયા કે ભાઈ આવું નહીં થવું જોઈએ, હંમેશા એ લોકો શું કરે છે આપણને છેતરે છે. ગાંધીજીએ પ્રજાના નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓએ તૈયારી કર્યા. કે શું છે, ગાંધીજીએ આ નિરાશ થઈ ગયેલી પ્રજાને શું કર્યા, નિરાશા દૂર કરવા માટે એક આખરી લડતની તૈયારી કરવા કહ્યું. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8 ઓગસ્ટ 1942 ની રાત્રે, યાદ રાખજો, મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ, ત્યારે 8 ઓગસ્ટ 1942 ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસે શું કર્યું, હિન્દ છોડોનો ઠરાવ પસાર કર્યો. એક મહાસમિતિની બેઠક મળેલી એની અંદર. ઠરાવના બીજા જ દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. કે શું થયું, એ લોકોએ કોંગ્રેસની મહાસમિતિના અંદર ઠરાવ પસાર કર્યો. શેનો ઠરાવ? હિન્દ છોડો. એટલે અંગ્રેજોને શું થાય, ચેતવણી આપી કે તમે હિન્દ છોડી દો, એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો. જેને કારણે બીજા જ દિવસે, એ જ રાત્રે થયું એના બીજા જ દિવસે, એટલે સવારે શું થયું, ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, એમને શું થઈ, ધરપકડ કરવામાં આવી. અને એના સિવાય બીજા અન્ય નેતાઓની પણ. વર્તમાન પત્ર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, કારણ કે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરેલો, વર્તમાન પત્રમાં છપાય અને એને કારણે આખા દેશમાં પ્રસરી જાય, જેનાથી આખા દેશના લોકોને ખ્યાલ આવે કે આપણે શું કર્યું છે, હિન્દ છોડોનો ઠરાવ પસાર કર્યો છે. તો એટલા માટે શું કર્યું, વર્તમાન પત્ર ઉપર પણ શું મૂકવામાં આવ્યું, એ સમયે પ્રતિબંધ મૂકવામાં આવે, જેનાથી શું થાય, આખા દેશમાં સત્યાગ્રહ ચાલુ થાય નહીં, સંઘર્ષ થાય નહીં. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓ પણ પકડી લેવામાં આવ્યા, કે જેવો ઠરાવ પસાર કર્યો એટલે મુખ્ય નેતાઓને પકડી લીધા અને અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ જિલ્લા કક્ષાએ પણ નેતાઓ હતા, બધા નેતાઓને શું કર્યા, પકડીને જેલમાં પૂરી દીધા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો અને ગામોમાં એકાએક સખત હડતાળો પડી. ગાંધીજીએ કહેલું કે શું થયું કે ગાંધીજી અને અન્ય અલગ અલગ નેતાઓને અચાનક પકડી લેવામાં આવ્યા, જેલમાં પૂરી દેવામાં આવ્યા, જેને કારણે આખા દેશમાં શું થયું, એકાએક હડતાળ પડવા લાગી, એટલે સંઘર્ષ થયો અને શું કર્યું, એ લોકોએ સત્યાગ્રહ કરવાનું ચાલુ કર્યું. ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. ગાંધીજીએ એ લડતને શું કહેલું કે મારી આ અંતિમ લડત છે આઝાદી માટેની, અને
તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કે શું સૂત્ર હતું યાદ રાખજો, કરેંગે યા મરેંગે નું સૂત્ર સાથે આ લડત ચલાવેલી. કે આ વખતે તો શું કરેંગે એટલે દેશમાંથી અંગ્રેજોને કાઢી હાંકી નાખીશું અથવા તો પોતે મરી જઈશું, પણ હવે આ અંગ્રેજોને બહાર કાઢીને જ રહીશું. એ હતું હિંદ છોડો. હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાળો કે કઈ કેવી રીતે હડતાળો પડી, હિંદ છોડો આંદોલન શરૂ થયું ત્યારે કઈ હડતાળો પડી. દેશના ગામો તથા શહેરોમાં મજૂરો કોણ કોણ સામેલ હતા? મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. કે શું છે, બધા જ આ હિંદ છોડો આંદોલનની અંદર બધા જ જોડાયા. મજૂરોએ કારખાનામાં હડતાળ પાડી. મજૂરોએ શું સપોર્ટ કર્યો? તો કારખાનામાં હડતાળ પાડી, કોઈ કામ પર જાય નહીં, એટલે કારખાના કેવા થઈ ગયા? બંધ થઈ ગયા. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાળ પડી. શું થયું કે જમશેદપુરના લોખંડના કારખાનામાં અને મુંબઈ અને મદ્રાસની કાપડની જે મિલો હતી એમાં હડતાળ પડી, જેને કારણે કાપડ ઉદ્યોગ અને લોખંડ પોલાદ ઉદ્યોગને સીધી અસર થઈ, કારણ કે મહત્વના ઉદ્યોગ હતા. અમદાવાદના કાપડની 75 મિલોમાં 140,000 મજૂરોએ 105 દિવસથી શાંત અને અપૂર્વ હડતાળ પાડી. શું છે, એક વિચારો, 105 દિવસ એ લોકોએ શું કરી, હડતાળ પાડી, કેવી એકદમ શાંતિથી. શાળા કોલેજોમાં હડતાળ પડી, કે શાળા કોલેજોમાં પણ કોઈ જાય નહીં. મજૂરોએ હડતાળ પાડી, એવી રીતે શાળા કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષકોએ પણ હડતાળ પાડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા, એટલે બધા બજારો શું થઈ ગયા, અમદાવાદના બંધ રહ્યા 3.5 માસ સુધી. તો આ રીતે શું થયું, અલગ અલગ હડતાળો પાડવામાં આવી. ત્યારબાદ હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિ, હવે હડતાળ પડી છે, સંઘર્ષ થાય છે, આંદોલન થાય છે, તો એમાં કેટલીક ભાંગફોડની પ્રવૃત્તિ પણ થઈ. તો એ કઈ પ્રવૃત્તિઓ, દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂક્યો થયો, કારણ કે બ્રિટિશ સરકાર હવે જવા માંગતી નથી, એટલે આખરી લડત આપણે ભારતીય લોકો લડતા હતા, એટલે આખરી લડતમાં શું છે, લોકો એકદમ રોષે ભરાયા હતા કે હવે તો અંગ્રેજોને શું કરશું, અહીંયાથી કાઢીને જ રહીશું. શાંત દેખાવોની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોમાં ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાન, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, પુલ, રસ્તાઓ, શાળા કોલેજના મકાન, રેલવે સ્ટેશન વગેરે તોડી નાખવાના અને મિલકતોને લૂંટવાના અને આગ લગાવવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. કે શું છે, શાંત રીતે આપણે આંદોલન કરતા હતા તો એમાં સરકારે શું કરી, દમનકારી નીતિ અપનાવી, અને એને કારણે જે લોકો રોષે ભરાય તો એમાં શું છે, સરકારી મકાનો, તાર, ટેલિફોન, રેલવે લાઇન, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, શું રહ્યું, શાળા કોલેજ, જેટલા પણ સરકારી મકાનો છે એમાં તોડફોડ થઈ અને શું કરવામાં આવ્યું, એને લૂંટી લેવામાં આવ્યા અને છેલ્લે શું કરીને આગ લગાવી દેવામાં આવી. તો રોષે ભરાયેલા લોકોએ આવી રીતના ભાંગફોડની પ્રવૃત્તિઓ પણ કરી. રેલવેને વધુ નુકસાન થયું, કે સૌથી વધારે નુકસાન છે ને થયું રેલવેને, કારણ કે પતરી ઉખાડી નાખ્યા એટલે સૌથી મોટું નુકસાન છે, રેલના ડબ્બા સળગાવી દેને બધું. કેટલાક વિસ્તારોમાં લોકો બોમ્બનો પણ ઉપયોગ કર્યો, કે શું કરવામાં આવ્યો, કેટલાક વિસ્તારમાં લોકોએ બોમ્બથી પણ બધા મકાનો, કચેરીઓને શું કરી, ઉડાવી દીધી. તો આ રીતે શું થયો, સરકાર સામે સંઘર્ષ થયો. ત્યારબાદ લડતને કચડી નાખવાના સરકારની નિષ્ફળતા, કે લડતને કચડી નાખવા સરકાર હંમેશા પ્રયત્ન કરતી હતી, તો એમાં શું થાય, સરકાર નિષ્ફળ ગઈ. તો એને જોઈએ, આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપારને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંક સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. શું થયું કે સરકારે આજે આપણી લડત છે ને એને કચડી નાખવાનો હંમેશા પ્રયાસ કર્યો પણ એ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ જ મોટા પ્રમાણમાં લડતો ફેલાવો,
ભાંગફોડ સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસ થાય, કે એ લોકોનું જે સરકારી આખું તંત્ર છે એને ખોરવી નાખવા માટે આપણા ભારતીયો હંમેશા પ્રયાસ કર્યો અને તોડફોડ કરી, જેનાથી અંગ્રેજ સરકાર શું રહી, દમણનું જે આપણું કોરડો જીતી હતી ધીમે ધીમે શું થઈ ગયો, ઓછો થઈ ગયો. 70,000 કરતા વધારે લોકો જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. વિચારો, 538 વાર ગોળીબાર કર્યો લોકોના ટોળા પર, 70,000 લોકોને જેલમાં પૂરી દીધા. 1,028 માણસોએ જાન ગુમાવી, કે 1,028 લોકો શું થયા, માર્યા ગયા આ ગોળીબારની અંદર, ચળવળની અંદર. 3200 માણસોને ઈજા થઈ, તો આટલી બધી મોટી સંખ્યામાં શું થયા, મૃત્યુ પામ્યા અને ઈજા થઈ. અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. વિચારો, ગોળીબાર કર્યો પણ વિદ્યાર્થીઓ પર પણ ગોળીબાર કર્યો, જેના કારણે વિદ્યાર્થીઓ પણ શું થયા, મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત અને સામુદાયિક વીરતા બતાવી, તેથી વિશ્વની સામે બ્રિટિશ સરકાર પર એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાની શાસન ટકાવી શકશે નહીં. ત્યાં આટલી બધી મોટી લડત કરી અને બધાએ ભાગ લીધો લડતની અંદર, આંદોલનની અંદર, તો એને કારણે બ્રિટિશ સરકાર પર કેવી છાપ પડી આખા વિશ્વની અંદર કે હવે આપણે શું છે, આ ભારત દેશ પર લાંબો સમય સુધી શાસન કરી શકશું નહીં, ટકી શકશું નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી, પોતે સ્વયંભૂ ચળવળ જાતે જ જોડાયા ચળવળની અંદર. હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફૂરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો, કે શું છે, પોતે જ અપનાવી લીધો હિંદ છોડોનો શબ્દ. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ્સ, સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો. કે ડોમિનિયન સ્ટેટ એટલે શું, કે આપણે પોતે અંગ્રેજો પણ રહે અને આપણે પણ અહીંયા શાસન કરી શકીએ એવી નીતિ હતી, તો એ આખો શું થઈ, અદ્રશ્ય થઈ ગયો. હવે શું છે, અંગ્રેજો અહીંયા રહેવા જોઈએ નહીં, હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ. તે માટે કટિબદ્ધ થયા, કે શું થયા, બધા કટિબદ્ધ થયા કે હવે અંગ્રેજો અહીંયા જોઈએ નહીં, અમે અમારું સ્વરાજ્ય પાછું મેળવીને જ રહીશું. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. આ હિંદ છોડો આંદોલન પછી શું થયું, માત્ર 5 વર્ષની અંદર શું થયું, ભારત સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયું. હવે છે એક આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ, જે આપણા દેશ માટે ઘણું બધું ન્યોછાવર કર્યું, એવા સુભાષચંદ્ર બોઝ વિશે છે અને એમની આઝાદ હિંદ ફોજ. ખાસ યાદ રાખજો હા, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. ક્યાં? ઓરિસ્સાની અંદર કટક શહેરમાં, 23 જાન્યુઆરી 1897 અંદર, બરાબર છે. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂની ક્ષેત્રે સરકારી વકીલ હતા, એટલે એમના પિતા કોણ હતા, વકીલ. માતા શ્રી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. એમની માતા કેવા, તો ધાર્મિક વૃત્તિવાળા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી. એમના માતા પિતાએ શું વિચાર્યું હતું, કે હવે આ જે છોકરો છે એટલે સુભાષચંદ્ર બોઝ શું કરશે, સરકારી વફાદાર સેવક બનશે, એટલે બ્રિટિશ સરકારને વફાદાર રહેવો સેવક બનશે એમનો, એવી ભવિષ્યવાણી કરી. જેણે ભારતની બ્રિટિશ હકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. કે શું થયું, એમને સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું, બ્રિટિશ સરકારના વફાદાર સેવક નહીં. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ જ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયેલા. શું થયું, કે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ છે એમાં સારા ગુણે પાસ થયા અને વધારે અભ્યાસ માટે ક્યાં ગયા, એ ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ ની પરીક્ષા 4th નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમને માનસ પર ક્રાંતિકારીના બીજ રોપ્યા. કે જે કોલેજમાં હતો પ્રેસિડેન્સી, તો એમાં અંગ્રેજ અધ્યાપક હતા
એમનું નામ હતું ઓટ. તો એ અધ્યાપક ઓટ જે હતા તે શું કરતા, રંગ ભેદ કરતા હતા, અને સાથે સાથે વિદ્યાર્થીઓનું શું કરતા, ભારતીય વિદ્યાર્થીઓ એનું શું અપમાન કરતા હતા. તો એટલા માટે એમને કડવા અનુભવ થયા હતા કે જે અંગ્રેજો છે એ આપણા સાથે ભેદભાવ કરે છે. આ છે સુભાષચંદ્ર બોઝનું જે આપણા દેશ માટે બલિદાન આપ્યું હતું અને જે ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા તેના કેટલાક ફોટાઓ છે. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ રસ હતો. તેઓ હિન્દ મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા હતા. શું કહ્યું કે એમને પહેલેથી જ આ ભારતના સ્વતંત્ર સંગ્રામની અંદર જોડાવાનો ખૂબ જ રસ હતો. તેના માટે એમણે શું કર્યું તો કોંગ્રેસ એટલે કે હિન્દ મહાસભાના સક્રિય કાર્યકર્તા બન્યા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાઈ 1923માં ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. શું કહ્યું, રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાયા અને યુવાનોના શું કહ્યા, પ્રિય નેતા બની ગયા એકદમ. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા અને જેલવાસ વેઠ્યો હતો. કે સવિનય કાનૂન ભંગની ચળવળ એમની અંદર પણ એમને ભાગ ભજવ્યો હતો અને સાથે સાથે શું થયું, એમને જેલવાસ પણ વેઠ્યો હતો એટલે જેલમાં પણ પુરાયા હતા. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવા વયે હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામતા જેટલા લોકપ્રિય અને યોગ્યતા એમનામાં એમણે દર્શાવી હતી. કે શું થયું કે એમને 41 વર્ષની ઉંમરે જ, નાની ઉંમરે જ શું થયા, હરિપુરા જે કોંગ્રેસની અધિવેશન હતી એની અંદર પ્રમુખ બન્યા હતા. નાની ઉંમરે જ જે સુરત મુકામે ભરાયેલી હતી તેમની અધિવેશન, એમાં જ પ્રમુખ બન્યા હતા. એટલા માટે ઘણા બધા લોકપ્રિય બની ગયા હતા. સુભાષબાબુ નો વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. કે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝના જે વિચારો છે એ એકબીજા સાથે શું છે, વિરોધના હતા. એટલા માટે અલગ અલગ વિચારધારા હતા એમને બંનેની. તો એને કારણે કે ગાંધીજી હંમેશા અહિંસામાં માનતા હતા, તો એટલા માટે એ બંને શું થયા, મતભેદ થયો અને એમને શું કરી, સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસને છોડી અને શું થયું, નવો રાજકીય પક્ષની સ્થાપના કરી જેમનું નામ આપ્યું ફોરવર્ડ બ્લોક. અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસ કર્યો. કે શું, આખા ભારતની અંદર પ્રવાસ કર્યો અને અલગ અલગ પ્રદેશોમાં જઈને બ્રિટિશો વિરુદ્ધ શું થયો, જાગૃતિ લાવી અને જનમત ભેગો કર્યો એટલે લોકોને સાથે જોડ્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમને ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા. શું થયું, હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી અંગ્રેજોએ શું કર્યું, એમની ધરપકડ કરી અને એમને શું કર્યા, કારાવાસમાં પૂરી દીધા. ક્યારે, 1940માં. જો આ ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝનો ફોટો છે. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમના સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમણે આ મરણ ઉપવાસ આદર્યા. કે શું થયું, એમને જેલમાં તો પૂરી દીધા પણ શું કહ્યું, એક રાજકીય કેદી તરીકેનું જે વર્તન હતું એ અયોગ્ય હતું, એનો વ્યવહાર સારો ન હતો બ્રિટિશ સરકારે. એટલા માટે શું કર્યું, એમને ઉપવાસ કર્યા આ મરણ. તેમની તબિયત લથડતા તેમને પોતાના નિવાસ સ્થાન જ નજર કેદ રાખવામાં આવ્યા. કે શું થયું, હવે ઉપવાસ કરેલ તબિયત લથડી જાય અને તબિયત લથડે એટલે શું કહ્યું, એમને છોડીને શું થયું, એમના નિવાસ સ્થાન જ્યાં હતું ત્યાં નજર કેદ રાખવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છુપાવેશ કોલકાતાથી પેશાવર, શું કહ્યું, પઠાણના છુપાવેશ એટલે વેશ પલટો કરીને કોલકાતાથી પેશાવર ગયા. પેશાવરથી કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા. વિચારો, અલગ અલગ દેશોમાં પ્રવાસ કરીને ક્યાં પહોંચી ગયા, જર્મની પહોંચી ગયા, બર્લિન, માર્ચ 1942ની અંદર. જર્મનીમાં તેમના ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. કે જર્મનીમાં જેવા પહોંચ્યા ત્યાં પણ ભારતીયો રહેતા હતા
તો એમણે શું કર્યું, એમનું સ્વાગત કર્યું સુભાષચંદ્ર બોઝનું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશના સંબોધન બંડોવાને બ્રિટિશ સામે જિહાદ જગાવવા અનુરોધ કર્યો. શું કહ્યું? સંબોધન કર્યું. શેનાથી? રેડિયો દ્વારા. બર્લિનના રેડિયોથી શું કહ્યું? લોકોને કહ્યું કે આપણે બ્રિટિશ સરકાર સમક્ષ જિહાદ જગાડવો અનુરોધ કર્યો. એટલે શું? બ્રિટિશ સરકાર સામે સંઘર્ષ કરો આપણા દેશને છોડાવવા માટે. વિચારો, બર્લિનથી રેડિયો પર ભાષણ આપ્યું અમને. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી હતી. તો જર્મનીના જે વડા હતા હિટલર, તો એમની સાથે શું થયું? એમને ચર્ચા કરી હતી ભારતના આઝાદ કરાવવા માટેની. તેઓએ પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3,000 ભારતીયોની ભરતી કરી. શું થયું? રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરની સ્થાપના કરી અને એમાં કેટલા 3,000 લોકોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાય બહાદુર બોઝ બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી, કે જાપાન ગયેલા જે ભારતીય છે હિન્દ ક્રાંતિકારી નેતા રાય બિહારી બોઝ, એમણે શું કર્યું? તો એક ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એ સંસ્થા સ્થાપી જે બધા જ સંસ્થાઓને ભેગી કરતી હતી. તેમણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિંદ ફોજ ઊભી કરવાનો નિર્ણય કર્યો, કે ભારતની સ્વતંત્રતા કરવા માટે શું કર્યું? તો એમણે આઝાદ હિંદ ફોજની રચના કરી. તો અહીંયા આઝાદ હિંદ ફોજની રચના અને આઝાદ હિંદ ફોજમાં તમે જોઈ શકો છો અને સુભાષચંદ્રને જોઈને સુભાષચંદ્ર બોઝને પણ જોઈ શકો છો. વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયા, અંડમાન, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર વગેરે જગ્યાએ 100 જેટલા પ્રતિનિધિઓ હાજરી આપી હતી. શું થયું હતું? તો અલગ અલગ દેશોની અંદર ઘણા બધા પ્રતિનિધિઓ શું થઈ હતી? ત્યાં હાજરી આપી હતી, જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદ તરીકે પકડાઈ ગયેલા મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી હતી. શું થયું? જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંઘે પણ શું થયું? આ પરિષદમાં હાજરી આપી હતી, જેમાં રાય બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. શું થયું? કે રાજ બિહારી બોઝ છે એ પ્રમુખ તરીકે એમાં ચૂંટાયા હતા. તો અહીંયા જે મુદ્દો છે એને આપણે સમાપ્ત કરીએ છીએ. આના પછી આગળનો મુદ્દો ફરીથી જોઈશું. થેન્ક યુ.